મોંઘવારી મુદ્દે નખત્રાણામાં કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા વિશાળ રેલી કાઢવામાં આવી હતી. ભારત બંધના એલાનની સાથે આજરોજ નખત્રાણાની તમામ બજારો ખુલ્લી રહી હતી. મોંઘવારી મુદ્દે ભારત બંધના સમર્થનમાં નખત્રાણા તાલુકાના કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા વિશાળ રેલી યોજવામાં આવી હતી, જેમાં ભાજપ તેરા કેસા ખેલ વગેરેના નારા સાથે મોંઘવારીનો વિરોધ કરવામાં આવ્યો હતો. આ રેલીમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ કહ્યું કે પેટ્રોલ ડીઝલ અને ખાદ્ય પદાર્થોનો ભાવ મોંઘા થઈ ગયા છે, નાના વર્ગોને જીવવું મુશ્કેલ બની ગયું છે. ભાજપના નેતાઓ આ બાબતે કોઈ નક્કર પરિણામ લાવી શક્યા નથી. આ વિરોધમાં કોંગ્રેસના બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને હોદ્દેદારો જોડાયા હતા. સ્ટોરી બાય પંકજ કબીરા. એલાન કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે, એનામાં ખાસ મોંઘવારીનો મુદ્દો છે. મોંઘવારી આપ સારી રીતે જાણો છો કે સરકારના ધારા ધોરણ પ્રમાણે મજૂરીની 194 રૂપિયા સ્વરોજગારમાં આપવાનો. 194માં આપ વિચાર કરો, એક આ ગરીબ પ્રજાની મશ્કરી છે. 194 રૂપિયા 200 રૂપિયા ખાલી ટેક્સ આપણે ડૉક્ટરો કરીને જાય છે ને, ખાલી એને ચેક કરવાના લે છે, કાંડું પકડવાના, તો એને દવા ક્યાંથી લેવી, એની રોજીરોટી ક્યાંથી મેળવી, આ સરકાર સારી રીતે જાણે. અને જે ચૂંટાયેલા પ્રતિનિધિ છે, ઓફિસરો છે, એના ઘરમાં વાસણ ધોવાના છે, એને 300 રૂપિયા રોજ આપવા પડે છે, તો આ ખરેખર ગરીબ પ્રજાની એક મશ્કરી થઈ રહી છે. અત્યારે ઘાસની પરિસ્થિતિ, અમારે અહીંયા કચ્છમાં દુષ્કાળ વર્ષ છે, તો અત્યારે ઘાસ મળતું નથી. 18 રૂપિયા કિલો ઘાસના અને 18 રૂપિયા ચાવલ પણ ચોખા મળે છે, તો આ ક્યાં માજા મૂકી છે. અત્યારે પેટ્રોલનો તમે વિચાર કરો, 80 રૂપિયા પેટ્રોલના. આ અહીંયાથી મજૂર માણસ હોય, કોઈ સ્કૂટર લઈને જાય 10 કિલોમીટર, એને એમ થાય કે 3 જણ ટિકિટ ભાડું બચે, તો એને અડધા માંડ માંડ ખેતી કરતા હોય, એ ટ્રેક્ટરથી ખેતી પણ કરી ન શકતા. એટલે આ વિચાર કર્યા વગરનું હાઈફાઈ બધા મિનિસ્ટરો, હાઈફાઈ સરકાર છે, નાના માણસોને જોવામાં બિલકુલ આવતું નથી. અમારે પાણીના પણ બહુ તકલીફ છે, બહુ ભયંકર બેરોજગારી અહીંયા કરે છે. એટલે આના માટે સરકાર જાગે, નકર ભવિષ્યમાં અમારે મોટા આંદોલન જબરદસ્ત ઊભા કરવા પડશે. અત્યારે તમે બધાને સ્વૈચ્છિક બધાને કીધું હતું, જે 7 સરકાર આપો, એનામાં સારી સંખ્યામાં વેપારીએ બધાએ 7 સરકાર અપાયો. બાકી વેપારી મંડળના પ્રમુખ છે, એ વેપારી છે, પોતે પોતાના સ્વાર્થી છે, પ્રજાલક્ષી નથી. નકા પ્રજાના લક્ષની વાત હોય, અહીંયા પક્ષ કે કોઈ ધર્મની વાત આવતી નથી. આ ફક્ત સ્વાર્થી અને પોતાના ધંધાધારી બીજેપીમાં માણસો અત્યારે હાલી રહ્યા છે. ગમે એ ખોટું હાલતું હોય, ખનીજ ખાતું હોય, કોઈ પણ વિષય હોય, એનામાં ખોટા ધંધા કરવા અને બધાને 7 સરકાર દેવાની છેક સુધી સરકાર છે. અને અત્યારે ઘાસની પરિસ્થિતિ બહુ ખરાબ છે, પાણીની પરિસ્થિતિ ખરાબ છે, આરોગ્યની પરિસ્થિતિ બહુ ખરાબ છે, એટલે આના ઉપર ધ્યાન દેવામાં આવતું નથી. એટલે પ્રજા જાગશે નહીં, પ્રજા જો શરમમાં રહેશે તો એક દિવસ પસ્તાવાનો વખત આવશે. અત્યારે ટ્રકોનો આપ જોઈ લો ધંધો, તો એનામાં પણ આટલી મોંઘવારીમાં એ કોઈ પણ ધંધો કરી નથી શકતા. ટેક્સ એનું કાયદેસર એના કરતાં 3 ટેક્સ વધારે વસૂલ કરવામાં આવે છે. એના સિવાય આરટીઓ અને પોલીસ દ્વારા કોઈ અનુભવ વગર ગમે એ જતો હોય, કોઈ બે માણસ દવાખાને જતા હોય, તો એને પણ વેમો આપવામાં આવે છે. આ સમજણ કર્યા વગર, સમજ્યા કર્યા વગરના બધા દંડ નાખે છે, ગરીબ માણસોને હેરાન કરવામાં આવે છે. અને કોઈ રાજકીય નેતાને કે ઓફિસરને કોઈને વેમો આપ્યો તો મને કહો, એટલે આ બહુ ખરાબ છે. આના માટે પ્રજાને ભારત બંધના કોંગ્રેસના એલાનને નખત્રાણામાં રીતે વેપારીઓને વિનંતી કરતા સર્વે વેપારીઓ એનામાં ખૂબ જ સારો પ્રતિસાદ 7 સરકાર આપ્યો છે. કારણ કે આપણે જાણીએ છીએ એમ, અત્યારે કોઈ પણ ક્ષેત્રમાં પેટ્રોલ ડીઝલ શિક્ષણ કોઈ પણ ક્ષેત્રમાં આ ગવર્મેન્ટ, ભાજપની ગવર્મેન્ટ બિલકુલ સદંતર નિષ્ફળ ગઈ છે. પેટ્રોલના દામ દિન પ્રતિદિન ડગલે ને પગલે ભડકે પડી રહ્યા છે, સાથે સાથે શિક્ષણ દિન પ્રતિદિન મોંઘું થઈ રહ્યું છે. એની સાથે સાથે આ દુષ્કાળ વર્ષમાં અમારે અબડાસા વિસ્તારમાં પાણીની અને ઘાસચારાની જે મોટી પ્રોબ્લેમો છે, એ પણ સરકારશ્રી દ્વારા કોઈ પણ જાતના પગલાં લેવામાં આવતા નથી. આજે આ ભારત બંધને અમારે નખત્રાણા તાલુકામાં ખૂબ જ સારો વેપારીઓ દ્વારા સ્વૈચ્છિક રીતે સમર્થન મળ્યું છે. એનો વેપારી વર્ગનો બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું.